એનો પાળો છે હરદણ ડેમ છે એની થોડી વિગત પણ આપીશ કે એ ચાર કિલોમીટર એટલે કે બેતાલીસ છપ્પન મીટર લંબાઈનો ઓગી ગેટ કંટ્રોલર સાથેનો આ ડેમ છે અત્યારે પાણીનું લેવલ એકસો તેતાલીસ પોઈન્ટ બત્રીસ મીટરનું છે હાઈ ફ્લડ લેવલ એકસો સુડતાલીસ પોઈન્ટ બાસી મીટર જે વાત કરીએ ડેમની તો કુલ કેચમેન્ટ એરિયા એટલે કે જ્યાંથી વરસાદી પાણીનો પ્રવાહ આ ડેમ સાથે સંકળાય છે તમામ પાણી જે સંગ્રહાય છે એ કુલ ચારસો ને બાર ચોરસ કિલોમીટર છે અને એનો જે એરિયા છે સરોવરનો એ ઓગણત્રીસ ચોરસ કિલોમીટર છે અત્યાર સુધી સાતસો ને સિત્યોતેર મિલીમીટર જેટલો અહીંયા વરસાદ વરસી ગયો છે સુખી ડેમમાંથી જે પાણી મેળવે છે એ વિસ્તારની વાત કરીએ તો તે પણ અહીંયા ત્રણ તાલુકા લાગે છે પાવી જાંબુગોડા અને બોડેલી તાલુકો એમાં સુખી તેનો જે કમાન્ડ વિસ્તાર છે લગભગ બેતાળીસો હેક્ટર તે સાંકળવામાં આવે છે અને આપણે કેચમેન્ટ એરિયાની પણ વાત કરીએ કુલ સંગ્રહ ક્ષમતા છે એની એકસો ને ઇઠ્યોતેર મિલિયન ઘનમીટરની પ્રકૃતિના ખોળે વસેલું આ સમગ્ર વિસ્તાર મારી બાજુમાં આ માખણીય પર્વત છે તમે એક નજર એની પર પણ નાખો માખણીય પર્વત એમ તો પથ્થરોથી જાણે એવું લાગે કે ગોઠવણ કરેલી હોય પથ્થરોની એ પ્રકારનો હજારો વર્ષનો ઇતિહાસ દરબીની અંદર પોતાની અંદર સમેટીને બેઠેલો છે ને અત્યારે જ્યારે વરસાદ થંભી ગયો છે અને લગભગ દોઢ મહિનો વરસાદ વરસી ગયા પછી માખણીઓ પર્વત પણ લીલી છમ એની ઉપર જે હરિયાળી છવાઈ ગઈ છે એ એ લોકો છે ઉપર સુધી ફરવા આવે છે તમે એની પર જોઈ શકશો કે લોકો ત્યાં આવેલા છે તેના પર તમે ઝૂમિંગ કરીએ તો દ્રશ્યો દેખાશે કે તે લોકો ત્યાં બેઠેલા છે દેખાય છે ને તો એ રીતે આ એ માખણીયા પર્વત પર લોકો મહાલવા પણ આવે છે ફરવા પણ આવે છે અને અહીંયા જે એની મહત્તા છે આ વિસ્તારની ખૂબસૂરતી છે એને રીતે એની મહત્તા છે અને અમે જે જગ્યા પર આવ્યા છે આ એક કંટ્રોલ ગેટ છે હીડ રેગ્યુલેટર પણ કહી શકાય કેનાલનું રાઈટ બેંક કહેવાય આરબી એસ સી અને એની રીતે આ જગ્યા પરથી પાણી છોડવામાં આવે છે નહેરમાં અડધો ડેમ ભરાયો છે વરસાદ પોણા ભાગનો પડી ગયો છે જે એની એની કુલ સિઝનની મર્યાદા કહી શકાય વરસાદની તેની ઉપર લગભગ પોણા ભાગનો વરસાદ વરસી ગયો છે અડધો ડેમ ભરાયો છે ગઈ સાલ આખો ડેમ ભરાઈ ગયો હતો એ પહેલાના વર્ષોમાં તો ડેમમાંથી પાણી પણ છોડવામાં આવતું ઓગી કંટ્રોલ ગેટ છે અને એની મર્યાદા સ્પીલવે કેપેસિટી છ હજાર મીટર ક્યુ પર સેકન્ડ છે આખી વાત થઈ સુખી ડેમની સુખી ડેમ છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો ડેમ સુખી ડેમ છે અને અહીંની ભૂગોળ અહીંની રચના અંગેની આપણે વાત કરી તમને બીજી એક પણ વાત જણાવી દઉં આ સુખી ડેમ લગભગ ઓગણીસો ઇઠ્યોતેર થી પંચાસી સુધી મેં એનું વર્ક ચાલ્યું કામ ચાલ્યું એટલે પંચ્યાસીથી સાલમાં બુડીની અંદર સુખી કોલોની પણ બની ગઈ જે અત્યારે જર્દી હાલતમાં છે સુખી ડેમનો એક સુવર્ણ ઇતિહાસ છે અને આ સુખી ડેમ એ જ્યારે બનાવવામાં આવ્યો તે વખતની વાત કરીએ તો તે વખતે નર્મદાની આનુષંગિક યોજનાઓ જે નર્મદા યોજના જ્યારે એનો ફાઉન્ડેશન સ્ટોર મૂકવામાં આવ્યો તે વખતે એની બીજી જે આનુષંગિક યોજનાઓ છે કે ભાઈ જે વિસ્તારને નર્મદાનું પાણી મળવાનું નથી તો તેવા વિસ્તારને કઈ રીતે સાંકળી દેવામાં આવે તો તે બાબતને લઈ ને કુલ ચાર આનુષંગિક યોજનાઓ હતી સુખી કરજન જળાશય રામી અને આપણે આ લાલપુર ડેમ યોજના આ યોજનાઓ થકી તેના સ્થાનિક વિસ્તારોને પાણી પૂરું પાડવા માટે તેના લોકો સિંચાઈ પાણી પૂરું પાડવા માટે યોજનાઓ હતી આ યોજના નર્મદા પહેલાં જ બની ગઈ અને લોકોને પાણી પણ મળવાના શરૂ થઈ ગયા ઘણો વિરોધ વંટોળ પણ જે તે વખત થયો હતો આ વાત થઈ ઇતિહાસની અત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીરી ઉઠી છે અહીંયા જે સહેલાણીઓ છે જે ફરવા આવે છે લોકો તે પ્રકૃતિની ગોદમાં સોળે કળાએ ખીરી ઉઠેલા અને આ સરોવર છે તમે જુઓ સામે રેસ્ટ હાઉસ છે ફોરેસ્ટ વિભાગનું અને એને તમે ક્ષિતિજ પર ડુંગરોની હાર માળા અને તમામ ક્ષિતિજ પર ડુંગરોની હાર માળા પાણી પાણી જળજળાકાર આ દ્રશ્યો જોઈને પ્રકૃતિ અહીંયા જે રૂપ રૂપધર્યા છે જોઈને આપણે ખુશખુશાલ થઈ જઈએ આનંદિત થઈ જઈએ કુદરતના રંગો કુદરતની પ્રકૃતિની આદર્શન તમારે કરવા હોય તો સુખી ડેમ ને ડુંગરવાટ વિસ્તારમાં ખાસ અત્યારના સંજોગોમાં આપણે તે માખણિયા પર્વત પણ જોયો માખણીયા પર્વત મહાભારત કાળનો ઇતિહાસ પોતાની અંદર સમય બેઠેલો છે હજારો વર્ષ પૂરો એ અંગેની સંદેશમાં આપણે મેં અહેવાલ તસવીર સાથે મૂક્યો હતો કદાચ આપણે જોયો હશે અને વધુ વાત ન કરતા બે એટલું કહીશ કે જો ફરવાલાયક સ્થળમાં તમે ગણતા હોય સુખી ડેમ સાઈડ છે સુખી ડેમ પર તો આપણે પ્રોહિબિટેડ એરિયા છે પણ આજુબાજુ ઘણા વિસ્તારો છે ત્યાં તમે જઈ શકો છો અમે અહીં જે આવ્યા તમને દર્શન કરાવવા માટે કે ખરેખર અહીંયા દ્રશ્યો કેવા બને છે અને સુખી ડેમમાં પાણી ભરાયા શું સિચ્યુએશન ઊભી થાય છે થેન્ક યુ જો આપણે બોલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયક જરૂર દબાવશો